गुजराती में पेपर स्टाइल वाइज आप डिविजन में क्वेश्चन ए बी सी आप कम्प्लीट कर क्वेश्चन टू ए क्वेश्चन टू ए में शब्द जोईने सुंदर अक्षरे लखो तमारे शब्द जोई अने अहींया आगे सुंदर अक्षरे लखवानो छे पर शब्द लखवामां तमारे खूब ज ध्यान राखवानो छे तमारे जोई जोईने ज आ शब्द लखवानो छे पण जो तमे आ रीतना लखशो न ज र जो शब्द वच्चे जग्या हशे तो तमने एना मार्क्स मळशे नहीं तो तमारे शब्द लखवामां खूब ध्यान राखवानो छे तमारे शब्द छे एमां वच्चमां तमारे जग्या नहीं आवे એટલે ન જ ર સરસ દેખાય એવા અક્ષરે સુંદર અક્ષર કરવાના છે અને શબ્દની વચમાં બે અક્ષર વચ્ચે તમારે જગ્યા છોડવાની નથી પછી બીજા ઉપર દેખો ર મ ત ર મ ત બે અક્ષર વચ્ચે તમારે જગ્યા છોડવાની નથી સરસ ર મ ત આવી રીતના છૂટા છૂટા શબ્દ લખશો અહીંયા ર અહીંયા મ અહીંયા ત તો તમને એના માર્ક્સ નહીં મળે એટલે શબ્દ લખવામાં શબ્દ તમારે જોઈ અને દ જો અહીંયા સુંદર અક્ષરથી દખણ છે દ સ ર થ દ શ ર થ બોલતું જવાનું અને લખતું જવાનું છે પછી આવશે જ ન મ જ ન મ આ રીતે તમારે જોઈ જોઈને જ શબ્દ લખવાના રહેશે ક્વેશ્ચન ટુ એમાં પણ તમારે સરસ થી એમાં ક્યાંય મિસ્ટેક નથી તમારે પાછું ફરી એક વખત અહીંયા જોઈ અને પાછું એક વાર ચેક કરવાનું છે તમે શબ્દ જે લખ્યો છે તે બરાબર છે કારણ કે ઘણી વાર તમે અહીંયા શબ્દ જોઈ જોઈને લખવામાં પણ બાળકો મિસ્ટેક કરે છે માટે તમારે એક વખત લખાઈ જાય પછી સરસથી એને ચેક કરવાનું છે ર મ ત તમે બોલતા જશો અને લખતા જશો તો તમારે મિસ્ટેક નહીં પડે ર મ ત દશરથ દશરથ પછી છે જનમ જનમ તો ક્વેશ્ચન ટુ એ તમને સમજણ પડી ગઈ તમારે જોઈ જોઈને શબ્દ લખવાના છે શબ્દના અક્ષર વચ્ચે તમારે જગ્યા છોડવાની નથી એક શબ્દ છે એ તમારે આવી રીતે ભેગો જ લખવાનો છે અને અક્ષર સરસથી દેખાય એવા સુંદર અક્ષરથી લખવાનું છે તમારે પછી ક્વેશ્ચન ટુ બી ક્વેશ્ચન ટુ બીમાં તમને જે બોક્સમાં આપેલા શબ્દ ફરતે સર્કલ કરો તમને અહીંયા બોક્સમાં એક શબ્દ આપેલો હશે અને અહીંયા આગળ જો કેટલા શબ્દ આપેલા છે એમાંથી તમારે કૌંસમાં જે તમને અહીંયા બોક્સમાં જે શબ્દ આપેલો છે તે શોધી અને એના ઉપર તમારે સર્કલ કરવાનું છે પહેલાં બધા જ અક્ષર છે અહીંયા આગળ જે પણ જેટલા પણ મૂળાક્ષર આપેલા છે તે વાંચતા જઈશું સૌથી પહેલાં છે ક આપણને બોક્સમાં કયો અક્ષર આપેલો છે ફ અહીંયા સૌથી પહેલાં છે ક પછી છે ફ તો ફ ઉપર આપણે સર્કલ કરી દઈશું પછી છે ર જ પાછો છે ફ ફરી ફ ઉપર સર્કલ કરી દઈશું તમને જેટલા પણ ફ એમાં દેખાય એના ઉપર તમારે સર્કલ કરવાનું છે પછી છે મ અને બ બીજી અહીંયા બોક્સમાં કયો શબ્દ આપેલો છે મ તો સૌથી પહેલાં જ આપણને મ આપેલો છે એના ઉપર સર્કલ કરીશું પછી આપેલો છે ભ લ અને પાછો મ તો મ ઉપર સર્કલ કરી દઈશું પછી છે ર સ અને ટ તો શબ્દ અહીંયા જે બોક્સમાં આપેલા છે તે સરસ ધ્યાનથી તમારે બધા જ અક્ષર વાંચવાના છે જોવાના છે અને પછી આ જે બોક્સમાં શબ્દ આપેલો છે એ શબ્દ ઉપર તમારે સર્કલ કરવાનું છે ફરી એક વખત તમારે સર્કલ થઈ જાય પછી મારે પાછું બધાને ફિંગર રાખી અને તમારે શબ્દ જોઈ લેવાના અને પછી રહી ગયા હોય કંઈ કે ચલો અહીંયા મ છે અને આ મુદ્દો આપણે ભૂલાઈ ગયો તો એના ઉપર પાછું સર્કલ થઈ જાય ક્વેશ્ચન છે ક્વેશ્ચન ટુ સી ચિત્ર જોઈને તેની સામે મૂળાક્ષર લખો જુઓ તમે ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 40 પર તમને લખેલું છે ચિત્ર જોઈ તેની સામે મૂળાક્ષર લખો તો અહીંયા તમને ચિત્ર આપેલા છે એની સામે તમે અહીંયા મૂળાક્ષર લખેલા હશે તો આમાં
આમાંથી આજ પેજમાંથી તમારે બધા જ મૂળાક્ષર કરવાના છે. સૌથી પહેલા જુઓ આ શું છે, રેતીનો ઢગલો છે, તો એને શું કહીશું આપણે, ઢગલાને શું કરો, ઢ, ઢગલાનો ઢ. અહીંયા પણ તમને બોક્સ આપેલું હશે તો શું લખવાનું તમારે, ઢ, ઢગલાનો ઢ. પછી તમને આવી રીતના થડ આપેલું છે, ઝાડનું થડ, તો આવશે થ, થડનો થ. એના પછી
त करवत तो आ रीतना અહીંયા જે શબ્દ આપેલો છે તમને કૌંસમાં એ શબ્દ તમારે જ્યાં પણ ખાલી જગ્યા છે ત્યાં મૂકવાનો છે અને એ શબ્દ ફરીથી વાંચવાનો છે કમળ બદ મહ અને કરવત તો આજે આપણે ક્વેશ્ચન 3 એ સુધી અહીંયા કમ્પ્લીટ કર્યું છે આટલું જ તમને આજે હોમવર્કમાં મળશે એ તમારે આવતા ગુરુવાર સુધીમાં એને પૂરું કરી આપવાનું છે એટલે તમને પેપર સ્ટાઇલ વાઇઝ આખું રિવિઝન એક વખત ગુજરાતીમાં કમ્પ્લીટ થઈ જશે